નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા ગુજરાતમાં જ્યાં સાર્વત્રિક કારણે સ્થિતિ કફોડી બની છે ગુજરાતભરમાં મેઘમહેર જે યથાવત છે રાજ્યમાં બસો છત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો આણંદના બોરસદમાં ચોવીસ ઇંચ વરસાદ ખાબકી ગયો છે જ્યારે વડોદરામાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો નર્મદાના તિલકવાડામાં સવા આઠ ઇંચ વરસાદ પડ્યો વડોદરાના પાદરામાં પણ આઠ ઇંચ વરસાદ નોંધાયો ભરૂચમાં પોણા આઠ ઇંચ વરસાદથી પાણી પાણી થયું નવસારીના ખેરગામમાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો જ્યારે છોટા છોટાઉદેપુરના નસવાડીમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત નર્મદાના નાંદોદ વડોદરાના સિનોરમાં પણ છ ઇંચ વરસાદી આંકડા સામે આવ્યા અન્ય તાલુકામાં અડધાથી સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે અતિ અતિ ભારે ભારે સવારી આવશે હવામાન વિભાગની વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા હજુ પણ મેઘરાજાના રેડ એલર્ટ ઝોનમાં જ છે અમરેલી ભાવનગર અને વડોદરામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતમાં આજે પણ રેડ વરસાદને કારણે જાહેર છે નવસારી વલસાડમાં પણ અતિભારે જામનગર મોરબી જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ગીર સોમનાથ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે બોટાદ અમદાવાદ ખેડામાં ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે તો ગુજરાત પર આફત સર્જી શકે છે એક ત્રણ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફર ટ્રફ અને ઝોન आ त्रय सीस्टम असर थी गुजरात में मेघराजा घमासाण बैटिंग करते राज्य में हाल में सरेराश छ टका वु वरसाद गुजरात रीजन के लिए तो आनंद डिस्ट्रिक्ट के लिए एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट है, है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट है और जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है खेड़ा अहमदाबाद पंचमहल दाहोद महिसागर डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन महसाना साबरकांठा गांधीनगर अरावली डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है हमारे साथ जुड़ा गया सहयोगी ध्रुवी शाह ध्रुवी शाह आज त्रीन सीस्टम सक्रिय थी राज्य में जैसे वरसाद नी असर देखा क्या के प्रभाव બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હવે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે વિંડીના માધ્યમથી સમજીએ ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે આજે શું હવામાન વિભાગની આગાહી છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે જે સ્થિતિ છે દ્વારકામાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે પોરબંદરમાં પણ બારે મેં ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે પરંતુ અહીંયા હાલ વરસાદની સ્થિતિ એટલી વધારે નથી જણાતી છતાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જામનગરમાં પણ એ જ સ્થિતિ છે ભારેથી ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢમાં પણ વરસાદ પડી શકે છે પરંતુ સિસ્ટમની વાત કરીએ તો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ભાવનગર પાસે એટલે કે ભાવનગરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ યથાવત રહેશે આ કરતાં પણ વાત કરીએ તો હાલ દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે

જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવે થશે એટલે ટોટલ આ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે માહોલ રહેશે હવે આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોઈ લઈએ કે ક્યાં કેટલી વરસાદની આગાહી છે ક્યાં હેવી રેઇનફોલની છે બનાસકાંઠાનું જોઈએ આઈએમડી અમદાવાદની આ સાઇટ છે કે જેના પરથી આપણે વિગતો મેળવી રહ્યા છે આજે પચીસ તારીખ છે બનાસકાંઠામાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી છે અને હજુ પણ ચાર દિવસ લાઇટ ટુ મોડરેટ ટ્રેન જ રહેશે પાટણની વાત કરીએ તો ત્યાં પણ લાઇટ ટુ મોડરેટ મહેસાણામાં પણ એ જ સ્થિતિ છે સાબરકાંઠામાં પણ એ જ છે ગાંધીનગરમાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેન જ રહેશે અરવલ્લી ત્યારબાદ ખેડાની વાત કરીએ અમદાવાદમાં પણ એ જ છે લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આણંદમાં પણ સ્થિતિ છે પરંતુ આજે આણંદમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રેડ એલર્ટ ઇશ્યુ કરાયું છે હવે બરોડાની વાત કરીએ તો ત્યાંથી બરોડા પંચમહાલ દાહોદ કે જ્યાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આજના દિવસ માટે પરંતુ આવતીકાલના દિવસથી ત્યાં પણ થોડો ઘણો વરસાદ રહી શકે ત્યારબાદ પંચમહાલ દાહોદમાં પણ હેવી રેઇનની આગાહી છે મહીસાગર છોટાઉદેપુર નર્મદા એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી પણ રહ્યો છે હજુ પણ પડશે અને ભરૂચમાં પણ એ જ સ્થિતિ છે સુરતની વાત કરીએ તો હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી સુરતમાં છે ડાંગમાં પણ એ જ સ્થિતિ છે નવસારી અને વલસાડમાં આ ચારમાં એ જ સ્થિતિ છે ભારેથી ભારે વરસાદના આગામી દિવસોમાં પણ એ જ રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ વલસાડ તાપી ત્યાં પણ હેવી રેઇનફોલની આગાહી હવામાન વિભાગે કરી છે દાદરાનગર હવેલી દમણ સુરેન્દ્રનગર અને રાજકોટ કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇન અથવા તો મોડરેટ રેઇન લાઇટ ટુ મોડરેટ રેઇન રહેશે આગળ જામનગરની વાત કરીએ તો જામનગર પોરબંદરમાં પણ લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે જૂનાગઢ હેવી રેઇન આઇસોલેટેડ પ્લેસીસ એટલે કે જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હજુ પણ છે અમરેલીમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે આગામી દિવસોમાં પણ ભાવનગરમાં સ્થિતિ છે જેવી રીતે વિંડીમાં આપણે જોયું કે ભાવનગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી ત્રણ દિવસ હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી છે મોરબીની વાત કરીએ તો લાઇટ ટુ મોડરેટ રેન એ જ દેવભૂમિ દ્વારકામાં છે ગીર સોમનાથમાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે એ જ સ્થિતિ બોટાદમાં છે આગામી દિવસોમાં પણ એવું જ છે ક્યાંક લાઇટ ટુ મોડરેટ છે ક્યાંક હેવી રેન છે કચ્છની વાત કરીએ તો લાઇટ ટુ મોડરેટ રેન દીવમાં પણ લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે

વિંડીના માધ્યમથી જોઈએ તો આ એક સિસ્ટમ અહીંયા ભાવનગર પાસે અને દક્ષિણ ગુજરાત અને એક સિસ્ટમ અહીંયા સર્જાય છે જેના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે જોકે હજુ એક વરસાદી સિસ્ટમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો ત્રીસ તારીખે સક્રિય થાય છે એટલે કે આ ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ કરાયું છે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે અને આ જ વરસાદ કે જે પહેલાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ હતો એ હવે આફતરૂપી વરસાદ પણ પડી રહ્યો છે

સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢ અમરેલીના ભાગમાં પણ વરસાદ થઈ શકે છે બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદથી પૂરની સ્થિતિ આવે તેવી પણ તેમણે આગાહી કરી છે

અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ થતો રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં અતિભારે વરસાદના સંજોગો વધુ છે પરંતુ ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદના જે ભાવ સારા નથી ત્યાં પણ એક પચીસમી તારીખે એક સિસ્ટમ બની રહે છે એટલે લગભગ બનાસકાંઠાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમ વધારે શક્ય થતી છતાં ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે છવ્વીસમી તારીખે બે સિસ્ટમ છે તે પણ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે